હેલો સ્ટુડન્ટ્સ, ગઈકાલના વિડિયોની અંદર આપણે આર્ટિકલને સમજ્યા. આર્ટિકલ કુલ ત્રણ છે અને આર્ટિકલના પ્રકાર બે છે. ગઈકાલના વિડિયોની અંદર આપણે આર્ટિકલનો પહેલો પ્રકાર એટલે કે અનિશ્ચિત આર્ટિકલ વિશે જાણ્યું. અનિશ્ચિત આર્ટિકલની અંદર આર્ટિકલ એ અને એન નો સમાવેશ થાય છે. આજે આપણે આ વિડિયોની અંદર આર્ટિકલના બીજા પ્રકાર એટલે કે નિશ્ચિત આર્ટિકલ વિશે માહિતી મેળવીશું. નિશ્ચિત આર્ટિકલ ઇંગ્લિશમાં એક ડેફિનેટ આર્ટિકલ કહે છે. નિશ્ચિત આર્ટિકલમાં આર્ટિકલ ધ નો સમાવેશ થાય છે. આર્ટિકલ ધ એ નિશ્ચિત આર્ટિકલ કહેવાય છે. આર્ટિકલ ધ એ કયો આર્ટિકલ કહેવાય છે? નિશ્ચિત આર્ટિકલ કહેવાય છે. કારણ કે તે અમુક ચોક્કસ સ્થળ, વ્યક્તિ કે વસ્તુ એવો પણ દર્શાવે છે. આર્ટિકલ ધ એ નિશ્ચિત આર્ટિકલ છે માટે કહેવાય છે, કારણ કે તે ચોક્કસ સ્થળ, વ્યક્તિ કે વસ્તુનો અર્થ દર્શાવે છે. તો ચાલો આપણે આર્ટિકલ ધ ના ઉપયોગ માટેના નિયમો જાણી લઈએ. પહેલો નિયમ છે, એક નામ વાક્યમાં ફરીથી આવે તો તે નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ફરીથી એક નામ વાક્યમાં ફરીથી આવે તો તે નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે અહીંયા આઈ સો અ બર્ડ અને પાછળ છે ધ બર્ડ વોઝ સ્મોલ. અહીંયા બે વખત નામ કયું આવ્યું છે? બર્ડ. તેથી પહેલા નામની આગળ આર્ટિકલ એ અથવા એન એમાંથી જે લાગુ પડતું હતું તેનો આપણે ઉપયોગ કર્યો છે. અહીંયા કયો આર્ટિકલ લાગુ પડે છે? તેવી જ રીતે તાજમહલ, તાજમહલ એ પણ
એક પ્રખ્યાત ઇમારત છે તો તેના નામની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકીશું, તો ધ તાજમહલ. કોઈ પણ જાતિઓ પ્રજાતિઓના બહુવચન નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ફરી જોઈ લો, કોઈ પણ જાતિઓ પ્રજાતિઓના બહુવચન નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધ ઇન્ડિયન્સ, ધ જર્મન્સ, ધ હિન્દુસ. આગળ નિયમ જોઈએ, ક્રમવાચક સંખ્યાઓની આગળ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ગુજરાતીમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એ પ્રમાણે ઇંગ્લિશમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. આ જે ક્રમવાચક સંખ્યાઓ છે તે સંખ્યાઓની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે અહીંયા ધ સેકન્ડ, ધ ફર્સ્ટ વગેરે. આગળનો નિયમ છે, શ્રેષ્ઠાવાચક નામની આગળ આર્ટિકલ ધ આવે છે. જેમ કે રાહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય. અહીંયા ક્લેવરેસ્ટ શબ્દ છે એ રાહુલના નામની શ્રેષ્ઠતા બતાવે છે. બીજો નિયમ છે, દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ઈસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ, ધ વેસ્ટ. તો આજે આપણે આર્ટિકલ ધ વિશે માહિતી મેળવી, અને અગાઉના વિડીયોની અંદર આપણે આર્ટિકલ એ અને એન વિશે પણ જાણ્યું. તો અહીંયા તમને કેટલું હોમવર્ક આપવામાં આવે છે કે આર્ટિકલ એ, એન અને ધ મળે ખાલી જગ્યા પૂરવાની છે.